નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હવે આમ આદમી પાર્ટી છે તે ગુજરાતમાં પણ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત પણ કરી દીધી છે કે ભરૂચ બેઠક ઉપર ચેતર વસાવા હવે ચૂંટણી લડશે. આ બધાની વચ્ચે હવે બીજા જેટલા પણ બાકીના વધેલા ધારાસભ્યો ઉપર એવું કહેવામાં આવે છે કે હવે તેઓ પણ રાજીનામું આપીને, ભૂપત ભાઈની જેમ રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાશે. હવે આ જ ઘટનાક્રમ ઉપર આપણી સાથે જોડાઈ ચુક્યા છે હેમંત ખવાજી, જેઓ જોધપુર થી આમ આદમી પાર્ટીના એમએલએ છે. હેમંતભાઈ, તમારું નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન જે પૂછીશ કે શું તમે પણ રાજીનામું આપવાના છો અને ભાજપમાં જોડાઈ જવાના છો? કરણભાઈ, હું આ મુદ્દે 2-3 વખત પ્રેસ મીડિયાને કહી ચૂક્યો છું કે હું ક્યાંય જવાનો નથી, હું આમ આદમી પાર્ટીમાં જ છું, આમ આદમી પાર્ટીમાં જ રહેવાનો છું. માત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારી ઇમેજને હાનિ પહોંચાડવા માટે એક પ્રોપેગેન્ડાના રૂપમાં આવા ન્યૂઝો વેતા કરવામાં ન્યૂઝ ચેનલોમાં આવી રહ્યા છે. અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં છીએ, આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ. હાલ આપણે જોયું હશે, નેત્રંગ ખાતે જ્યારે સભા જ્યારે થઈ ત્યારે પણ અમે ત્રણેય ધારાસભ્યો ત્યાં હાજર હતા અને પાર્ટી સાથે જ છીએ. બરોબર છે હેમંતભાઈ, તમે નેત્રંગની વાત કરી રહ્યા છો તો તેની સાથે સાથે બીજો પ્રશ્ન પણ એ પૂછી લઉં કે ચૈતર વસાવાને લઈને ત્યાં નેત્રંગમાં તો હજારોની સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા, ત્યાં તમને અરવિંદ કેજરીવાલ પણ મળ્યા હતા વડોદરા ખાતે, તેમની સાથે તમારી શું ચર્ચા થઈ રહી છે? માનની અરવિંદજી અને પંજાબના સીએમ ભગવંત માન સાથે ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ બાબતે અને ગત 1 વર્ષમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી 13 મહિનાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા કેવા કેવા કામો કરવામાં આવ્યા અને એમના દ્વારા પણ અમને માર્ગદર્શન મળ્યું કે પ્રજા વચ્ચે કેવી રીતે રહેવું, પ્રજાના કામોમાં કેવી રીતે વધુમાં વધુ એમને લાભો અપાવી શકીએ એ બાબતે એમના દ્વારા પણ અમને સૂચનો થયા. ગુજરાતની જે પદ્ધતિઓ છે એમાં કઈ રીતે કામ કરાવી શકાય એ અમે પણ એમના ધ્યાને વાત મૂકી અને આગામી લોકસભાની ચૂંટણીઓમાં પાર્ટીની અમુક ઇન્ટરનલ મેટરો બાબતે પણ માનની અરવિંદજી અને સીએમ ભગવંત માન સાહેબ સાથે વાત થઈ. પરંતુ તમને નથી લાગતું કે જે તમે કરેલા જેટલા કામો છે એ જનતાને બતાવવા જોઈએ અરવિંદ કેજરીવાલની સાથે સાથે? અરવિંદ કેજરીવાલને તમે તમારો હિસાબ આપે બરોબર છે, પરંતુ આ વાત તો જનતા જનતાને બતાવી જોઈએ કે તમે કેટલા કામ કરેલા છે. નહીં, જનતાને પણ અમે માની લો કે જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે અમે લોકલ ન્યૂઝપેપરના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા કામોનો હિસાબ આપતા જ હોઈએ છીએ. પણ અમારા રાષ્ટ્રીય નેતા હોય અને રાષ્ટ્રીય નેતાને પણ 100% એમના ચહેરાને જોઈને પણ ગુજરાતની જનતાએ અમને વોટ આપ્યા હોય ત્યારે એ પણ અમારી પાસેથી કામની ઉઘરાણી કરે એ સારી બાબત છે. ઉમેશભાઈ મકવાણાએ સોગંદનામું કરીને પોતાના વિસ્તારના કામો હાલમાં જ આપે જોયું હશે કે મીડિયા દ્વારા પ્રજા વચ્ચે જાહેર કર્યા. જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે મેં પણ મારા વિસ્તારના કરેલા કામોનો પ્રજા વચ્ચે હિસાબ આપ્યો છે અને સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી અવારનવાર દરેક ધારાસભ્ય છે એ આ પોતાના કરેલા કામો છે એ પ્રજાની સમક્ષ મૂકતા જ હોય, પણ પોતાનું રાષ્ટ્રીય નેતૃત્વને પણ પોતે કરેલા કામોની નોંધ લે તો એ સારી બાબત કહેવાય. બરોબર છે, તો આની સાથે સાથે આપણે ચૈતર વસાવાની પણ એક વાત કરી લઈએ. અત્યારે એ જ મુદ્દો અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે. આદિવાસી સમાજે તો તેમને એમ કહી દીધું છે કે હવે આ ચૈતર વસાવા સિવાય કોઈ ના ચાલે. તો હવે મારે તમને એ જ પ્રશ્ન પૂછવું છે કે હવે શું તમે ચૈતર વસાવાને મળેલા છો? હા, ચૈતરભાઈ જેલમાં ગયા પછી અમારે મુલાકાત નથી થઈ શકી. હું અને ચૈતરભાઈ, ચૈતરભાઈ પાર્ટીના નેતા તરીકે અને ઉપનેતા તરીકે છું છેલ્લા 1 વર્ષથી, એટલે આમ તો 9-1 મહિના જેટલું સાથે અમે અવારનવાર મળવાનું થતું હોય. ચૈતરભાઈ છે એ એક ક્રાંતિકારી માણસ છે, એ પણ એક સરકારી એમ્પ્લોય તરીકેની પોતાની કેરિયરને ઠોકર મારી અને પ્રજાના કામો કરવા માટે, ખાસ કરીને પોતાના વિસ્તારના આદિવાસી વિસ્તારના આદિવાસી પ્રજાના કામો કરવા માટે થઈ અને રાજકારણના માધ્યમથી સેવા કરવાના હેતુસરી રાજકારણમાં જોડાયા છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે છેલ્લા 1 વર્ષની અંદર આદિવાસી સમાજના અનેક મુદ્દે એમણે ખૂબ મોટા આંદોલનો કર્યા અને વિસ્તારમાં ખૂબ એમનું નામ મોટું છે. ત્યારે એ પણ લોકસભા લડવાના હતા અને લોકસભા ભરૂચ સીટ છે એ ભાજપના હાથમાંથી નીકળી ના જાય એ કારણસર ખોટા કેસમાં ચૈતરભાઈને ક્યાંક ને ક્યાંક ફિટ કરી દેવામાં આવ્યા છે. તમને શું લાગે, 6 ટર્મ થી જે માણસ જીતી રહ્યું છે, મનસુખ વસાવાની વાત કરી રહ્યો છું કે મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મ થી જીતી રહ્યા છે, તો હવે તેમને હરાવી શકશે ચૈતર વસાવા? આમ આદમી પાર્ટી આવા કંઈક ના કંઈક રેકોર્ડ તોડવા માટે જેનું સર્જન થયું છે, આપે જોયું કે 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બનવું એ કોઈ નાની વાત નથી, તો એ રેકોર્ડ પણ આમ આદમી પાર્ટીએ તોડ્યો. 70 માંથી 67 સીટો જીતી અને પૂર્ણ બહુમતી કહી શકાય એવી રીતે દિલ્હીની જનતામાં પણ પ્રથમ વખત આમ આદમી પાર્ટી જ એવી હતી.
બીજી વખત જયારે ચૂંટણી લડતા હોય અને પંજાબમાં સીધી સરકાર બનાવી, એ પણ 170 માંથી 90-92 જેટલા ધારાસભ્યો સાથે, એ પણ એક ઓલરેડી એક મોટો ચમત્કાર કે એક મોટી ઘટના જ છે. અને ગુજરાતમાં પણ હંમેશા એવું કહેવામાં આવતું કે ત્રીજી પાર્ટી ક્યારેય ના ચાલે, ઘણી બધી પાર્ટીઓ અહીંયા આવી અને ચાલી ગઈ, પણ 5 જેટલા ધારાસભ્યો અને 42 લાખ જેટલા વોટ ગુજરાતની પ્રજાએ જે આપ્યા, એ પણ એક ખૂબ મોટો ચમત્કાર હતો. એમ 110% છેલ્લી બે ટર્મ થયા, ગુજરાતમાં 26 માંથી 26 જઈ રહી છે, પણ આ 26 માંથી આ વખતે 26 વાળી 25 તો 110% ફાઇનલ જ છે. કારણ કે ભરૂચ લોકસભા સીટ નો જે ઉત્સાહ જોયો ને એની પ્રજાનો જે ઉત્સાહ જોયો, એ જોતા ચોક્કસપણે હું કહી શકું કે અત્યારે તે ભરૂચ લોકસભા જયતરભાઈ કદાચ જેલમાં બેઠા બેઠા પણ લડે તો એ ચૂંટણી જીતી જશે. વિધાનસભાની વાત કરી રહ્યા છો તો તમે અરવિંદ કેજરીવાલે કીધું હતું કે અમારી સરકાર બનશે, અને બીજું એ આવી ગયા ખાલી 5 જ ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા. નહીં, અરવિંદ કેજરીવાલજી જ્યાં તમે વાત કરી રહ્યા છો 100% ગુજરાતના રાજકારણની અંદર ક્યાં કંઈ નાળ પારખવામાં આવું એમને લાગ્યું હશે ને એને કીધું હશે, પણ આપે પણ જોયું છેલ્લા દિવસોમાં જે સરકારી મશીનરીનો ઉપયોગ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી થયો એટલો ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ કરી અને એક ધ્રુવીકરણ ઊભું કરી અને 100% 156 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે. ગુજરાતની જનતાએ આ ચુકાદો આપ્યો છે એ મારે ને તમારે માનવો જ રહ્યો, પણ 5 ધારાસભ્યો આવવા એ પણ કોઈ નાની વાત નથી. એટલા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાંથી 13% જેટલા વોટ મળવા એ પણ કોઈ નાની ઘટના નથી. ત્યારે આવનારા સમયમાં હજી આમ આદમી પાર્ટી છે એ તાકાતથી ગુજરાતની જનતાના જે પ્રમાણે પ્રશ્નો ઉઠાવી રહી છે, જે પ્રમાણે અમારા સંગઠનનો વિસ્તાર થઈ રહ્યો છે, ચોક્કસપણે આવનારો સમય છે એ આમ આદમી પાર્ટીનો જ રહેશે. હવે ગુજરાત સરકારને તમે એક સરકારી જાહેરાત ઉપર કેટલું ખર્ચો થયો એ બાબતે પૂછ્યું હતું, અને મુખ્યમંત્રીએ તમને હિસાબ પણ આપ્યો કે 3 વર્ષમાં કેટલો ખર્ચો થયો છે એ બાબતને લઈને ગોપાલ ઇટાલે કાલે જ એક ટ્વીટ કરેલું હતું, અને એ બાબત ઉપર હવે લોકો એમ કહી રહ્યા છે કે દિલ્હીની જે સરકાર છે એમાં 3 વર્ષમાં 1000 કરોડ કરતા પણ વધારે ખર્ચ થયેલો છે. શું કહે છે 1000 કરોડ દિલ્હી કેન્દ્ર સરકારની વાત કરે છે લોકો, આપ કોનું પૂછી રહ્યા છો? દિલ્હી રાજ્ય અરવિંદ કેજરીવાલની જે આંકડાઓ મેં રજૂ કર્યા છે એ આંકડાઓ ઓફિશિયલી રાજ્ય સરકારે ધારાસભ્યને આપેલા જવાબના રૂપમાં મેં રજૂ કર્યા છે. આપ જે વાત કરી રહ્યા છો 1000 કરોડ ની વાત, હું મારા ધ્યાને આ વાત કે નથી આવી, કારણ કે ઓથેન્ટિક વાત છે કે નહીં એ પણ જોયા વિના આ મુદ્દે હું કઈ પણ મારો અભિપ્રાય ના આપી શકું. કરણભાઈ બરોબર છે, વાત સાચી છે, તમારો અભિપ્રાય તો ના આપી શકું, પણ જે રીતનો માહોલ છે અને દિલ્હી સરકાર 1 વર્ષમાં 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાતમાં પણ જે જાહેરાત પાછળ પણ એટલો જ ખર્ચો કરેલો છે. પંજાબ સરકારની પણ વાત કરી લઈએ તો પંજાબ સરકારનો પણ એ જ ખર્ચ કરેલો છે. હવે આજે કરણભાઈ આપ જે વાત કરી રહ્યા છો કે આપ જે આંકડાઓ આપી રહ્યા છો એ આંકડાનો ઓથેન્ટિક કોઈ પુરાવો મારી પાસે આવે તો હું આ મુદ્દે આપને કઈ જવાબ દઈ શકું, પણ માત્ર કે સોશિયલ મીડિયામાં વાત આલી જાય અને એના મુદ્દે હું અભિપ્રાય ના આપી શકું. ઓકે, કઈ વાંધો નહીં. અને હવે આગળનો, હવે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે આમ આદમી પાર્ટીનો શું પ્લાન છે આગળનો કાર્યક્રમ? આમ આદમી પાર્ટી અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે જોડાયેલી છે, ઇન્ડિયા ગઠબંધનની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરી અને ગુજરાતની જેટલી સીટો પર આમ આદમી પાર્ટી લડશે એ તમામ સીટો જીતવા માટેની વ્યૂહરચના પણ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા, લોકલ સંગઠન દ્વારા બનાવવામાં આવી રહી છે, અને એ વ્યૂહરચનાના ભાગરૂપે અમે ક્યાંય ને ક્યાંય જે સીટો ઉપર કામ કરવાનું છે ત્યાં કામ પણ ચાલુ કરી દીધું છે. બાકી આવનારા સમયમાં કઈ સીટો મળે છે એ ગઠબંધન ફાઇનલ કરે ત્યારબાદ વધી અને અમે આગળ અમારા બીજા કામકાજો ચાલુ કરી શકશું. ઠીક છે હેમંતભાઈ, તમે અમારી સાથે જોડાયાનો ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તો આ હતા હેમંતભાઈ, જેમનું કહેવું છે આગળની લોકસભાની ચૂંટણીમાં જઈને લોકસભા જેલમાં રહીને તો જેલમાં રહીને પણ ચૂંટણી તો લડશે અને જીતશે પણ. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.